નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પાંચમું મહેનતની મોસમ, જેના કવિ છે નાથાલાલ દવે. કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિવીર. કવિએ પાલક પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. ખેતરની અંદર જે પાક ઉગી નીકળે છે અને એ પાક પાકી જાય છે અને પછી એ ખેડૂત એ પાકને લે છે, તો આ પાકની જે લણણી કરવામાં આવે છે તેને ખરેખર મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે, તેને કેટલો આનંદ થાય છે, તે સરસ અભિવ્યક્તિ કરાવતું આ કાવ્ય છે. નાથાલાલ ભાણજી દવેનો જન્મ મૂળ છે અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી છે. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. નર્મમ મર્મમ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દ ચિત્રો, ભાવ માધુર્ય, છંદ ગેય ધારો પરનું માધુર્ય એની કવિતાનો વિશેષ. તો જોઈએ કાવ્યના શબ્દો કે સોના વરણી સિંહ બની મેહુલીએ કીધી મહેર ભાઈ મોસમ આવી મહેનત. પાક ઉગી નીકળ્યો છે, પાકી ગયો છે, એ પાક એકદમ પીળો થઈ ગયો છે, સોનું જેમ ચમકે છે તેમ છે આ પાક સૂરજના પ્રકાશની અંદર ચમકી રહ્યો છે. આવું વરસાદે છે એ ખેડૂત ઉપર મહેરબાની કરી છે એટલે કહે છે કે ભાઈ મોસમની આવી નદીઓના જલ તરિયા લોકમાં લીલા લહેર. એ નદીઓમાં જે છે એ પાણી જે એકઠું થયું એનાથી જે ખેતરોમાં છે પાણીનું સિંચન થયું અને એ પાક ઉગી નીકળ્યું એટલે કહે છે નદીઓના જળ નીતર્યા લોકમાં લીલા લહેર ભાઈ મોસમ મહેનતની આવી. લીલો કંચન બાજરો અને ઉજ્જળો દૂધ કપાસ, સરસ મજાનો લીલો કંચન સોના વરણો બાજરો છે ને ઉજળો સફેદ દૂધ જેવો છે એ કપાસ છે થયો છે. તો હવે એને એ કપાસને એ પાકને લેવાની આ સરસ મજાની મોસમ આવી છે. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલાસ રે, અને જુવારના જે છે એ પાક છે એ ઝૂલી રહ્યા છે. જે એનું જુવારનું જે છે ઝૂમકું હોય છે એ લોથે લૂમે ઝૂમે છે. આ પાક જોઈ સરસ મજાનો ખેડૂતના હૈયાની અંદર છે હરખ સમાતો નથી, આનંદ થાય છે. ઉપર ઉજળા આભમાં કુંજળીઓના કિલોલ, કુંજળીઓ છે આકાશની અંદર કિલોલ કરે છે. જે પાક પાકી ગયો છે એના દાણા ખાવા માટે છે એ ઋતુની અંદર છે કુંજળીઓ આવે છે. કુંજ નામનું જે પક્ષી છે તે આવે છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ લેહો, સરસ મજાના વાયરા પવન છે ફૂંકાઈ રહ્યા છે. ખેડૂતો છે એ પોતાનો મોલ પાક છે એ લઈ રહ્યા છે. લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે, સાંજ સીમ પોકારે છે. ખેડૂત ભાઈઓને કે દાતરડા પછેડી છે જે વસ્ત્રો હોય છે એ એની અંદર પાક છે લેવાનો હોય છે કાપી અને પછેડીની અંદર એ પાક ભેગો કરે ને પછી એ પાક ખળામાં છે એકઠો કરે છે એટલે કહે છે લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે. સાંજ રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, બધા સાથે હળી મળીને કામ કરીએ તો આ પ્રદેશનો છે વિકાસ થાય આબાદ થાય. લીટી ગુટી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે, તો એ ખડું જે જમીનની અંદર છે ગારો માટી છાણથી લીપી અને સરસ મજાનું છે ગોળ રાઉન્ડ બનાવવામાં આવે છે અને એની અંદર છે બધો પાક છે ઠલવવામાં આવે છે. રડનારો તે માનવીને દેનારો ભગવાન રે, એટલે આપણે ખાનાર છીએ અને ભગવાન છે આપણને આપનારો છે. આવું સરસ મજાનું પ્રકૃતિનું ગીત અહીં આપણે